हेलो फ्रेंड्स, हाउ आर यू। आज आपणे सूल आपणे प्रीवियस यूनिट में सूल अन करियो तो के साइंस सेंस साइंस ने કેટલીક સમજો। હવે અમે આપણે આગળ લર્ન કરીએ એની પહેલા શું કરવાનું છે, ડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના છે। લખી નાખ્યા, વેરી ગુડ। ક્વેશ્ચન નંબર 14, ડેફિશિયન્સી ઓફ બ્લેન્ક કોઝિસ બેન્ડિંગ ઓફ બોન્સ। ડેફિશિયન્સી એટલે શું? ઉણપ, ઓછું હોવું। DEFICIENCY ડેફિશિયન્સી એટલે ઉણપ। DEFICIENCY ડેફિશિયન્સી એટલે શું? ઉણપ। સેની ડેફિશિયન્સી ને કારણે હાડકા વળી જાય, વિટામિન એ, વિટામિન સી કે વિટામિન ડી? તો શું આન્સર આવે? વિટામિન ડી। વિટામિન ડી ની ડેફિશિયન્સી ને કારણે શું થાય? તો કે બેન્ડિંગ ઓફ બોન્સ। બોન્સ એટલે શું? હાડકા। અને બેન્ડિંગ એટલે વળી જવું। શેની ડેફિશિયન્સી? DEFICIENCY ડેફિશિયન્સી ઓફ બોન્સ। સેના લીધે? વિટામિન ડી ની ડેફિશિયન્સી ને લીધે શું થાય? બોન્સ બેન્ડ થઈ જાય। વિટામિન ડી ક્યાંથી મળે ખબર છે? સનલાઇટ માંથી। કયો વિટામિન મળે? વિટામિન ડી। પછી શું છે નંબર 15? એટ પ્રેઝન્ટ ધેર ઇઝ નો વેક્સિન ટુ પ્રિવેન્ટ બ્લેન્ક। અત્યારે, એટ પ્રેઝન્ટ એટલે અત્યારના સમયમાં, વેક્સિન એટલે કે રસી, કોને પ્રિવેન્ટ કરવું એટલે કે રોકવું, કોયા રોગને રોકવા માટે રસી નથી અત્યારે? ડિપ્થેરિયા, મલેરિયા કે પોલિયો? તો શું આન્સર આવશે? ડિપ્થેરિયા। કયો આન્સર આવશે? મલેરિયા। મલેરિયાને રોકવા માટે શું નથી અત્યારે? વેક્સિન। વેક્સિન એટલે રસી। VACCINE વેક્સિન એટલે શું? રસી। પ્રિવેન્ટ એટલે રોકવું, PREVENT પ્રિવેન્ટ એટલે રોકવું। નંબર 17, બ્લેન્ક ઇઝ અ ડાયકોટિલેડોનસ પ્લાન્ટ। એટલે શું? તો કે દળિયું બીજ, મતલબ કે દ્વિબીજ છે, દ્વિદળી હોય એ। કેવો છે? કયો છે? મેઇઝ, કોકોનટ કે ગ્રામ? દ્વિદળી એટલે શું? કે એના આપણે બે પાડ કરી શકીએ, તો એમાં શું આવે? ગ્રામ। ગ્રામ એટલે શું? ગ્રામ એટલે ચણા। ચણા કેવો પ્લાન્ટ છે? ડાયકોટિલેડોનસ। કેવો? ડાયકોટિલેડોનસ એટલે શું? કે જેના આપણે બે પાડ કરી શકીએ। ડાયકોટિલેડોનસ નું સ્પેલિંગ શું છે? DICOTYLEDONOS ડાયકોટિલેડોનસ। DICOTYLEDONOS ડાયકોટિલેડોનસ। પછી છે નંબર 18, બ્રાયોફિલમ રિપ્રોડ્યુસિસ ઇટસેલ્ફ બાય બ્લેન્ક। બ્રાયોફિલમ છે એક પ્લાન્ટ છે, પોતાને રિપ્રોડ્યુસ કરવું એટલે શું? પ્રજનન કરવું, મતલબ કે પેદા કરવું। તો બ્રાયોફિલમ પ્લાન્ટ છે, કેવી રીતે રિપ્રોડક્શન થાય એનું? ઓકે, એના લીફ થી, રૂટ થી કે સ્ટેમ થી? તો શું આન્સર આવે? લીફ। લીફ એટલે શું? પાંદડું। તો બ્રાયોફિલમ છે, રિપ્રોડ્યુસ એનાથી થાય, એના લીફ થી। સેનાથી? લીફ થી। નંબર 19 શું છે? ધ મેલ પાર્ટ ઓફ ધ ફ્લાવર ઇઝ કોલ્ડ બ્લેન્ક। જે ફૂલનો જે પુરુષ ભાગ છે એને શું કહેવાય? કેલિયક્સ, એન્ડ્રોસિયમ કે ગિયોનોસિયમ? તો શું આન્સર આવે? એન્ડ્રોસિયમ એટલે કે પુંકેસર। ફ્લાવરના જે મેલ પાર્ટ છે એને શું કહેવાય? એન્ડ્રોસિયમ। ANDROECLUM ANDROECLUM એન્ડ્રોસિલિયમ એટલે શું? પુંકેસર। સ્પેલિંગ ફરીથી જોઈએ, ANDRO ANDROECLUM સિલિયમ। એન્ડ્રોસિયમ એટલે શું? પુંકેસર। નંબર 20, હિમોગ્લોબિન કન્ટેન્સ બ્લેન્ક। હિમોગ્લોબિનમાં શું હોય? કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આયર્ન? શું આન્સર આવશે? હિમોગ્લોબિનમાં શું હોય? લોહ તત્વ, આયર્ન। હિમોગ્લોબિન છે, આપણું બ્લડ કેવા કલરનું હોય? રેડ કલરનું। આપણા બ્લડને રેડ કરવા માટે શું જરૂરી છે? હિમોગ્લોબિન, એમાં શું હોય? આયર્ન। HAEMOGLOBIN હિમોગ્લોબિન, એમાં શું હોય? આયર્ન। શું હોય હિમોગ્લોબિનમાં? આયર્ન। 21, ગ્લુકોઝ ઇઝ સ્ટોર્ડ ઇન ધ લિવર ઇન ધ ફોર્મ ઓફ બ્લેન્ક। ગ્લુકોઝ છે એ સેના સ્વરૂપમાં? યકૃતમાં સંગ્રહિત થાય। લિવર એટલે યકૃત, આપણા બોડીનું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, પાચન તંત્ર, એનો એક ભાગ છે લિવર।
कई रीते संतुलित थाय एनु तो के फ्रुक्टोज એટલે કે ફળની શર્કરા માલ્ટોઝ કે ગ્લાયકોજન તો શું આન્સર આવશે ગ્લાયકોજન ગ્લુકોઝ શર્કરા આપણા બોડીમાં કેવી રીતે યકૃતમાં લિવરમાં સ્ટોર થાય તો કે ઇન ધ ફોર્મ ઓફ ગ્લાયકોજન GLYCOGEN ગ્લાયકોજન શું GLYCOGEN ગ્લાયકોજન क्वेश्चन 22 द ब्रेन इज एन एम्फीबियन एम्फीबियन એટલે શું ઉભય જીવી મતલબ કે જે પાણીમાં પણ રહી શકે અને જમીન ઉપર પણ ફ્રોગ ફિશ કેરેટ ફિશ ને તમે પાણીની બહાર કાઢો તો એ જીવી શકે ના રેટર ને તમે પાણીમાં નાખો તો એ જીવી શકે ના તો આન્સર શું આવે ફ્રોગ ફ્રોગ એટલે કે દેડકો દેડકો શું છે એમ્ફીબિયન AMPHIBIAN એમ્ફીબિયન એટલે શું ઉભયજીવી AMPHIBIAN એમ્ફીબિયન એટલે ઉભયજીવી AMPHIBIAN એમ્ફીબિયન એટલે ઉભયજીવી નંબર 23 ફિશ રિસ્પાયર થ્રુ ધેર બ્લેન્ક રિસ્પાયર એટલે શું શ્વસન કરવું શ્વાસ લેવો RESPIRE રિસ્પાયર એટલે શ્વાસ લેવો RESPIRE રિસ્પાયર એટલે શ્વાસ લેવો રિસ્પાયર એટલે શું શ્વાસ લેવો સેનાથી તો કે લંગ્સ ગિલ્સ કે ટ્રેચ તો શું આન્સર આવે ગિલ્સ ગિલ્સ એટલે શું ચૂઈ માછલી છે શી ફિશ છે એ પાણીની અંદર હોય અને એ પોતાની ગિલ્સ એટલે કે ચૂઈ દ્વારા શ્વસન ક્રિયા કરે છે રિસ્પાયર RESPIRE રિસ્પાયર એટલે શ્વાસ લેવો GILLS ગિલ્સ એટલે ચૂઈ GILLS ગિલ્સ એટલે શું ચૂઈ નંબર 24 બ્લેન્ક ઓક્યુપાઈઝ મોસ્ટ ઓફ ધ સ્પેસ ઇનસાઇડ અ સીડ ઓક્યુપાઈ એટલે શું જગ્યા રોકની મોટા ભાગની જગ્યા રોકે છે શું તો કે રેડિકલ પ્યુમ્યુલ કે કોયાલડોન શું આન્સર આવશે કોચિયાલેડોન શું આન્સર આવશે કોયાલડોન શું કરે છે કોયાલડોન એટલે શું બીજદળ બીજની અંદરની મોટા ભાગની જગ્યા કોણ રોકે કોયાલડોન COTYLEDON COTYLEDON એટલે શું બીજદળ COTYLEDON એટલે શું બીજદળ નંબર 25 વાઇલ વોકિંગ ધ બ્લેન્ક ફોર્સ પ્રોસેસ પ્રોટેક્ટ્સ વન ફ્રોમ સ્લીપિંગ વોકિંગ એટલે કે ચાલવું આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે કયું ફોર્સ ફોર્સ એટલે બળ કયું બળ પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું સેનાથી સ્લીપિંગ એટલે કે લપસી જવાથી ગ્રેવિટેશન મસ્ક્યુલર કે ફ્રિક્શન શું આન્સર આવશે ફ્રિક્શન ફ્રિક્શન એટલે શું ઘર્ષણ શું ઘર્ષણ જે ઘર્ષણ બળ છે આપણને ચાલીએ ત્યારે લપસી જવાથી બચાવે છે જો ફ્રિક્શનલ ફોર્સ ના હોય તો શું થાય ખબર છે આપણે જયારે ચાલીએ ને ત્યારે જમીનની સાથે આપણે સીધા લપસી જઈએ પણ આપણે ચાલીએ જમીન ઉપર ત્યાં ફ્રિક્શનલ ફોર્સ ઉત્પન્ન થાય એના કારણે ફ્રિક્શનલ ફોર્સ પ્રોડ્યુસ થવાને લીધે જે આપણે જે સ્લીપિંગ થવાનો જે આપણો જે ડર છે એ રહેતો નથી ને આપણે ઇઝીલી વોકિંગ કરી શકીએ છીએ જયારે ચાલીએ ત્યારે કયું ફોર્સ થાય તો કે ફ્રિક્શનલ ફોર્સ કયું ફ્રિક્શન ફ્રિક્શનલ એટલે શું ઘર્ષણ FRICTIONAL ફ્રિક્શનલ એટલે ઘર્ષણ FRICTIONAL ફ્રિક્શનલ એટલે ઘર્ષણ નંબર 26 મોશન ઓફ ધ સ્ટ્રિંગ ઓફ અ વાયોલિન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓસિલેટરી મોશન એટલે કે વાયોલિન જે છે એ જયારે એ વાગે અને એનું જે વગાડીએ આપણે એની સ્ટ્રિંગ એની જે લાઈન હોય અને પટ્ટીને અને જે વોઇસ આવે એ સીનું ઉદાહરણ છે ઓસિલેટરી ઓસિલેટરી એટલે શું કંપાઈમાન ઓસિલેટરી એટલે શું કંપાઈમાન જે વાયોલિન ગિટાર એવા બધા જે મ્યુઝિકના જે સાધનો છે એમાં શું થાય એટલે તમે આમ વગાડો એટલે એની અંદર કંપન થાય એના કારણે વોઇસ પ્રોડ્યુસ થાય શું પ્રોડ્યુસ થાય વોઇસ મોશન ઓફ ધ સ્ટ્રિંગ્સ ઓફ ધ વાયોલિન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓસિલેટરી OSCILATORY ઓસિલેટરી OSCILATORY ઓસિલેટરી એટલે કંપાઈમાન 27 બ્રેન ઇઝ નોટ અ પોઈઝિનિયસ કેસ પોઈઝિનિયસ એટલે શું ઝેરી POISONOUS પોઈઝિનિયસ એટલે ઝેરી POISONOUS
ઓક્સિજનસ એટલે શું ઝેરી કયો નથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ તો શું આન્સર આવે કાર્બન ડાયોક્સાઇડ CARBON કાર્બન DIOXIDE ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કેવો ગેસ નથી પોઇઝનસ પોઇઝનસ એટલે ઝેરી નંબર 28 બ્લેન્ડ ઇઝ ધ ઓન્લી મેટલ વિચ ઇઝ ઇન અ લિક્વિડ સ્ટેટ એટ અ રૂમ ટેમ્પરેચર બ્લેન્ડ કેવી એક ધાતુ છે કે જે લિક્વિડ સ્ટેટ સ્ટેટ એટલે પ્રવાહી સ્ટેટ એટલે કે સ્થિતિ અને લિક્વિડ એટલે પ્રવાહી ટેમ્પરેચર એટલે તાપમાન મેટલ એટલે કે ધાતુ એવી કઈ ધાતુ છે કે જે રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્થિતિમાં હોય છે મેટલ્સ હોય ને એ આમ હાર્ડ ફોર્મમાં હોય વોટર ફોર્મમાં લિક્વિડ સ્ટેટમાં હોય નહીં બટ એક મેટલ એવી છે કે જે રૂમ ટેમ્પરેચર ઉપર લિક્વિડ સ્ટેટમાં હોય કઈ સોડિયમ પોટેશિયમ કે મર્ક્યુરી તો શું આન્સર આવે મર્ક્યુરી MERCURY મર્ક્યુરી એટલે પારો જે થર્મોમીટર હોય ને એમાં મર્ક્યુરી નો યુઝ થાય મર્ક્યુરી કેવું હોય રૂમ ટેમ્પરેચરે વોટર સ્ટેટમાં લિક્વિડ સ્ટેટમાં કયું મર્ક્યુરી MERCURY સોડિયમ નું આપણે પ્રીવિયસ સ્લાઇડમાં શું જોયું હતું તો સોડિયમ જે છે એનો પ્રિઝર્વ સેમાં કરવામાં આવે કેરોસીનમાં જો ખુલ્લી હવામાં રાખીએ રૂમ ટેમ્પરેચર ઉપર તો એ સળગે અને પાણીમાં રાખીએ તો એ ધડાકા સાથે સળગે ક્વેશ્ચન 29 બ્લેન્ક વેક્સિન ઇઝ ગીવન ટુ અ ચાઇલ્ડ ફોર પ્રિવેન્શન ઓફ ટ્યુબરક્યુલોસિસ BCG DPT કે DT શું છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય TB જે TB જે રોગ છે એનાથી બચવા માટે બાળકને નાના ચાઇલ્ડને શેની રસી આપવામાં આવે BCG શેની BCG ની પછી ઉપર એક હતું કે કોની કયા રોગની રસી નથી શોધાણી કયા રોગની વેક્સિન નથી શોધાણી મલેરિયા કયો મલેરિયા અને અત્યારે એપ્રિલ 2020માં જોઈએ તો કયો પેન્ડેમિક કયો મહામારી કોરોના બધા શું કરે છે એની રસી શોધે છે એની દવા હજી શોધાણી નથી તો શું કરે છે અત્યારે એ ટાઈમ પર બધા સાયન્ટિસ્ટ શું છે એની રસી શોધે છે અને અહીંયા સીની વાત છે BCG શું છે વેક્સિન સેમા પ્રિવેન્શન કરે ચાઇલ્ડ ને તો કે ટ્યુબરક્યુલોસિસ ના થાય અત્યારે પણ ના થાય નાના હોય ત્યારે પણ અને મોટા થાય પછી પણ ના થાય એના માટે કોલેરા સ્પ્રેડ્સ થ્રો પોલ્યુટેડ વોટર કોલેરા જે છે રોગ ઝાડા ને એવું બધું એ સેનાથી થાય વોટર પોલ્યુશન વાળું જે પોલ્યુટેડ વોટર હોય પ્રદૂષિત પાણી એનાથી થાય એનિમિયા પાંડુરોગ એટલે પાંડુરો કોલેરા એક એક પ્રકારના ઝાડા અને નેક્સ્ટ પ્લાન્ટ એટલે રતાંગણા પણ તો કોલેરા સેનાથી થાય તો કે પોલ્યુટેડ વોટર CHOLERA શું છે લાસ્ટ ક્વેશ્ચન કોલેરા સેનાથી થાય તેનાથી સ્પ્રેડ થાય તો કે પોલ્યુટેડ વોટર જે પાણી હોય નદીનું એની અંદર પીવા માટે યુઝ કરવાનું એની અંદર બધા પોતાના પ્રાણીઓને નબળાવે પછી કપડાને એવું ધોવે એવું બધું કરાય નહીં એના કારણે શું થાય પછી જે ફેક્ટરીઝ હોય એનું બધું ગંદુ પાણી હોય એ સીધું જ તે રિવરમાં છોડી દે આના બધાને લીધે શું થાય કોલેરા ને એવા બધા ડિસીઝ થાય ઓકે થેન્ક યુ